જેમ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 તમે જોશો એટલે ખ્યાલ આવશે અને પ્રશ્ન નંબર 1 ના આધારે આપણે પ્રશ્ન નંબર જે 2 છે એનો અભ્યાસ કરવાનો છે જે ઓપો આપેલો છે એમાંથી પુસ્તકમાં પહેલું છે યહ ગઈકાલ અધ્યય આજ અને સ્વ આવતીકાલ અડધા વાર્તાના મેં આપેલા છે અને બાકીના જે ખાલી જગ્યા અમુક જે ખાલી એવા કોષ્ટક છે એ આપણે કરવાના છે એમાં યહની નીચે પહેલી જે લાઈન છે એમાં આપણે આપેલું છે રવિવાર એટલે કે રવિવાર અને તેની નીચે છે તો કે યહ એટલે કે ગઈકાલની નીચે પહેલી જે આખી ખાલી લાઈન છે એનો એવો અર્થ થશે એમાં એ પૂછવામાં આવ્યું છે કે વિચારો ગઈકાલે રવિવાર હતો તો પછી આપણે બીજા નંબર પર બાજુમાં આવીએ તો ભાઈ હવે આપણને સાબિત કરી દીધું છે કે ભાઈ ગઈકાલે રવિવાર હતો તો વિચારો કે આજે કયો વાર હશે તો અધ્ય અધ્ય એટલે કે આજ તો રવિવાર પછી એટલે કે આજે આજે કયો વાર હશે તો રવિવાર પછી કયો વાર આવે છે સોમવાર એ જગ્યાએ આપણે લખશું અધ્ય એટલે કે આજની નીચે પહેલી લાઈનમાં આવતીકાલે કેવાર હશે આજે ગુરુવાર આવતીકાલે શુક્રવાર
આ જ રીતે એના પછી એટલે કે નીચેનો જે પ્રશ્ન છે એ આપણે જોશું. નીચેની પંક્તિનું ગાન કરો, નીચેની જે પંક્તિ છે તમે ગાઓ. પ્રથમો વાર સોમવાસર, પહેલો વાર સોમવાર. તતશ્ચ મંગળવાસર, ત્યાર પછી મંગળવાર. બુધવાસરશ્ચ ગુરુવાસરશ્ચ, બુધવાર ગુરુવાર. તતશ્ચ શુક્રવાસર, ત્યાર પછી શુક્રવાર. શનિવાસરશ્ચ રવિવાસર.